नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मदाम। शारदीय नवरात्र नो आजे पावनकारी आठमो दिवस शक्ति नी वांगमय पूजा मातृ महिमा प्रवचन श्रृंखलाना माध्यम थी थई रही छे। त्यारे शक्ति शब्द एक एवो शब्द छे के जे बधाने मानवा माटे बाध्य करे छे। राम ने नमाने, कृष्ण ने नमाने, शिव ने नमाने, परंतु कोई देवता ने न माननाराए शक्ति ने मान्य राखवी ज पड़े। चाहे भणेलो होय के अभण होय, बधाए मानवू पड़े। आ बधो शक्ति नो विलास छे। एटला माटे आपणे त्यां कर्मकांडमां कोई पण देवी देवतानुं आवाहन करीए त्यारे सांगाय सपरिवाराय सायुधाय सशक्तिकाय महादेवाय नमः महादेवम आवायामि स्थापयामि एम बोलवू पड़े छे। कोई पण देवता एनी शक्तिना हिसाबे पूजाय छे। आपणा शास्त्रोमां तो एवुं कह्युं छे के शिव शब्दमांथी शिवनो इकार निकली जाय तो शिव शब्द ए शव बनी जाय। तो ए जे इकार छे ए मां जगदंबानुं स्वरूप छे। ब्रह्माने तमे मानो छो तो एनो अर्थ ए थयो के ब्रह्मानी सर्जन शक्तिने तमे मानो छो। विष्णु भगवानने तमे मानो छो तो एनो अर्थ ए थयो के विष्णु भगवानी पालन शक्तिने तमे मानो छो। મહાદેવજીને તમે માનો છો તો એનો અર્થ એ થયો કે મહાદેવજીની સંહાર શક્તિને તમે માનો છો। એ બ્રહ્માની જે સર્જન શક્તિ છે એ શક્તિ એ માતાજી છે। વિષ્ણુની જે પાલન શક્તિ છે એ શક્તિ એ માતાજી છે। મહાદેવજીની સંહાર શક્તિ એ શક્તિ એ માતાજી છે। ગણપતિને આપણે માનીએ શું કામ? તો કે ગણપતિમાં વિઘ્ન હરવાની શક્તિ છે, તો એનો અર્થ એ થયો કે શક્તિ એ માતાજી છે। અને એ શક્તિ, એ માતાજી, એ જગદંબાના આ પાવનકારી શારદીય નવરાત્રના પવિત્ર દિવસો છે। સજ્જનો, સંસારમાં રહેનારા દરેક મનુષ્યના જીવનની મુખ્ય પાંચ ઈચ્છા હોય, આમ તો ઈચ્છાઓ અનંત છે, ઈચ્છાઓનો કોઈ અંત જ નથી, પણ મુખ્ય પાંચ ઈચ્છા, એક દરેક મનુષ્યની એક ઈચ્છા હોય કે હું ક્યારેય બીમાર ન પડું, હું કાયમી તંદુરસ્ત રહું। બીજી ઈચ્છા હોય કે મારે ક્યારેય કોઈની લાચારી ન કરવી પડે, હું સ્વતંત્ર રહું। ત્રીજી ઈચ્છા, મારી પાસે સગવડતા હોય, મારી પાસે સંપત્તિ હોય, મારી પાસે સુખ સાધનો હોય। ચોથી ઈચ્છા દરેક મનુષ્યની હોય છે કે મારી અંદર બુદ્ધિ હોય। અને પાંચમું, મારા જીવનમાં બધાની સાથે સાથે આ બધી વસ્તુને ભોગવવા માટેનો એક આનંદ જોઈએ। આ પાંચ ઈચ્છા દરેકની હોય, હું ક્યારેય બીમાર ન પડું, ક્યારેય લાચાર ન રહું, મારી પાસે સંપત્તિ હોય, બુદ્ધિ હોય અને આનંદ હોય। તો આ પાંચ વસ્તુ માટે થઈ અને દરેક વ્યક્તિ પ્રયત્ન કરે છે। બીમાર ન પડું એના માટે થઈને સત કોઈ માણસ છે તો કે વ્યાયામ કરે, સાત્વિક ખોરાક લે, ક્યારે બીમાર પડે તો દવાખાને જાય। આ બધા પ્રયત્નો શરીરને તંદુરસ્ત રાખવા માટેના છે। પણ ઘણી વખત એવું બને કે વ્યાયામ કરવા છતાં પણ, સાત્વિક ખોરાક લેવા છતાં પણ, દવાખાને જવા છતાં પણ સતત માણસ બીમાર રહ્યા કરે। દરેક માણસની એવી ઈચ્છા હોય કે હું ક્યારેય લાચાર ન બનું, મારી અંદર તેજસ્વીતા હોય, મારી 56 છાતી હોય, તો આવી દરેકની ઈચ્છા છે। પણ ઘણી વખત એવું બને કે ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ માણસની પાસે એ સ્વતંત્રતા, એ તેજસ્વીતા, એ ઓજસ્વીતા ન આવે। ત્રીજું, બધાની ઈચ્છા હોય કે મારી પાસે સંપત્તિ હોય, મારી બાજુવાળો મહેનત કરે છે તો એ મહેનત કરે છે ઘણી બધી, એના કરતાં તો હું બમણી મહેનત કરું છું, છતાં એની પાસે આટલી બધી સંપત્તિ છે, મારી પાસે આટલી સંપત્તિ કેમ નથી, એના માટે હું દોડધામ કરું, રાત દિવસ મહેનત કરું। તો ઘણી વખત એવું બને કે ઘણી બધી મહેનત કરવા છતાં પણ સંપત્તિ ન મળે। બુદ્ધિ પ્રાપ્તિ માટે થઈને
घना बधा प्रयत्नों करिए, अपने पुस्तक वाचन करिए, आ लौकिक उपाय छे, ए लौकिक उपाय करवा छता पण घणी वखत बुद्धि न आवे, अने आनंद माटे थईने सुख सुविधाओ आपणे उभी करिए, सगवड़ताओ आपणे उभी करिए, पण घणी वखत एवं बने के बधुं मळ्या पछी एम थाय के आना करता तो कई न हतो त्यारे वधारे आनंद हतो। तो क्यारे हूँ बीमार न पड़ू एना माटे थई अने आपणे योग करिए, दवा लईए, बधा लौकिक उपायो छे। संपत्ति माटे एक दुकान माथी बे दुकानो करिए, नवी ऑफिस बनावीए, मेहनत करिए, एनो लौकिक उपाय छे। बुद्धि माटे थईने पुस्तकनुं वाचन करिए तो एनो लौकिक उपाय छे। तेजस्विता माटे थईने आपणे प्रयत्न करिए, तेजस्विता प्राप्त करवा माटे थईने घणा बधा प्रयत्नो करिए तो बधा लौकिक उपाय छे। आनंद माटे सुख सगवड़ताओ आपणे उभी करिए तो एना लौकिक उपाय छे। पण घणी वखत लौकिक उपाय करवा छता पण માણસ ને જે વસ્તુ પ્રાપ્ત થવી જોઈએ એ વસ્તુ પ્રાપ્ત થતી નથી, તો એના માટે શું કરવાનું? આપણા શાસ્ત્રકારો એમ કહે છે કે અલૌકિકમ ઉપાયમ યો ગ્રંથો વેદયતિ સવેદઃ। લૌકિક ઉપાય કરવા છતાં પણ આપણે નિષ્ફળ થઈએ ત્યારે આપણા વેદ આપણને અલૌકિક ઉપાય બતાવે છે, અને એ પાંચ વસ્તુને પ્રાપ્ત કરવા માટેના જે અલૌકિક ઉપાયો છે એ દેવી ભાગવતની અંદર બતાવ્યા છે કે પાંચ જગદંબાની પાંચ દેવીઓની ઉપાસના। દેવી ભાગવતની અંદર પંચ પ્રકૃતિ આખ્યાન છે કે એ પાંચ પ્રકૃતિઓની ઉપાસના કરવામાં આવે, એ પાંચ પ્રકૃતિ એનું પૂજન કરવામાં આવે, એના જપ કરવામાં આવે, એની ઉપાસના કરવામાં આવે, તો મનુષ્યને લૌકિક ઉપાય કરવા છતાં જો ન મળે તો એ વસ્તુ આ પાંચ દેવીની ઉપાસના કરવાથી આ પાંચેય વસ્તુની પ્રાપ્તિ થઈ જાય। સજ્જનો, માણસને ક્યારે બીમાર નથી પડવું તો એનો અર્થ એ થયો કે માણસને પ્રતિકાર શક્તિ જોઈએ। અત્યારે વર્તમાન સમયની અંદર કોરોનાની મહામારીમાં ડોક્ટરો એમ કહે છે કે તમે તમારો ઇમ્યુનિટી પાવર વધારો, તમે તમારી પ્રતિકાર શક્તિ વધારો। જ્યારે માણસની અંદર પ્રતિકાર શક્તિ આવી જાય ત્યારે માણસ બહારથી ગમે એટલા રોગોનું આક્રમણ થાય પણ અંદરના જો સૂક્ષ્માણુઓ જો એની સાથે લડે છે તો એને જો એ પ્રતિકાર શક્તિ એની સામે વિજય પામે છે તો આ માણસ બીમાર નહીં પડે। તો એક તો ક્યારે બીમાર નથી પડવું તો પ્રતિકાર શક્તિ જોઈએ, તો દેવી ભાગવતે પંચ જે પ્રકૃતિઓ છે એમાં પ્રથમ પ્રકૃતિ બતાવે છે દુર્ગા, જે દુર્ગા પ્રતિકાર શક્તિ છે। એ પ્રતિકાર શક્તિ દુર્ગાનું સ્વરૂપ દેવી ભાગવતની અંદર બતાવ્યું છે, એ શિવ સ્વરૂપા છે। એ દુર્ગા ભગવાન શંકરના પત્ની છે। જ્યારે દક્ષના પુત્રી બને, દક્ષને ત્યાં પુત્રી તરીકે જન્મ ધારણ કરે ત્યારે એનું નામ સતી હોય, દક્ષના યજ્ઞમાં એનો દેહ ત્યાગ કરે, બીજા જન્મે પાર્વતી બને અને હંમેશા એ શિવના જ સાનિધ્યમાં રહે છે, એ દુર્ગા સૂર્ય સમાન તેજસ્વી એનું સ્વરૂપ દેવી ભાગવતમાં બતાવ્યું છે। એ દુર્ગા એ મહાકાલી એ પ્રતિકાર શક્તિ છે। મહાકાલીની જો ઉપાસના કરવામાં આવે તો મનુષ્યની પ્રતિકાર શક્તિ વધે, અને ત્યાર પછી બીજી દરેક મનુષ્યની ઈચ્છા હોય કે મારી પાસે સંપત્તિ હોય, મારી પાસે ખૂબ સુખ સગવડતા હોય, તો સંપત્તિની પ્રાપ્તિ માટે થઈ અને દેવી ભાગવત દ્વિતીય પ્રકૃતિ બતાવે છે લક્ષ્મીજી। પરમ શુદ્ધ સ્વરૂપા છે, શ્રેષ્ઠ સ્વભાવથી યુક્ત છે, શ્રેષ્ઠ સ્વભાવથી સંપન્ન છે, મંગલમયી મંગલદાયિનીમાં લક્ષ્મીનું અત્યંત સાત્વિક અને સૌમ્ય સ્વરૂપ છે। આ લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના અર્ધાંગીની છે। પ્રાણીઓનું જીવન સ્થિર રહે એ માટે લક્ષ્મીજી આ સ્વરૂપ ધારણ કરેલું છે। રાજાઓની રાજ્ય લક્ષ્મી એ ભગવાન હરિના અર્ધાંગીની લક્ષ્મીજી છે। વેપારીઓનું વાણિજ્ય, ગૃહસ્થીઓની ગૃહલક્ષ્મી, આ બધા લક્ષ્મીના સ્વરૂપ છે। એ લક્ષ્મીની જો ઉપાસના કરવામાં આવે, હરિમ એ લક્ષ્મીનો બીજ મંત્ર છે, એ રીમ 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 એવા મંત્રની જો ઉપાસના કરવામાં આવે, લક્ષ્મીનું પૂજન કરવામાં આવે તો માણસની પાસે સાત્વિક સંપત્તિનો ઉદય થાય। ત્રીજું, દરેક મનુષ્યના જીવનની ઈચ્છા હોય, મેં અનેક પ્રયત્નો કર્યા, અનેક પુસ્તકો વાંચ્યા, અનેક સેમિનારો ભર્યા અને છતાં પણ મારી અંદર જે વિચાર શક્તિનો ઉદય થવો જોઈએ નથી થતો, તો એના માટે દેવી ભાગવતે તૃતીય પ્રકૃતિ બતાવ્યા છે અને એ છે માં સરસ્વતી। સરસ્વતીનું સ્વરૂપ બ્રહ્માના અર્ધાંગીની છે, પરબ્રહ્મ પરમાત્મા સાથે સંબંધ રાખનારી વાણી, બુદ્ધિ, વિદ્યા, જ્ઞાન એના જન્મદાત્રી સરસ્વતી છે। મનુષ્યને બુદ્ધિ આપે,
मेधा आपे, कविता प्रतिभा स्मरण शक्ति मां सरस्वती नी कृपा थी थाई छे। स्वर संगीत ताल आ बधाना देवी मां सरस्वती छे, अने भगवती सरस्वती नी कृपा थाय तो मनुष्य नी प्रज्ञा छे ए अत्यंत तेजस्वी बने, मनुष्य बुद्धिमान बने। या कुंदेन्दु तुषार हार धवला, या शुभ्र वस्त्र अमृता, या वीणा वरदंड मंडित करा, या श्वेत पद्मासना, या ब्रह्माच्युत शंकर प्रभुतिभिः देवे सदा वंदिता, सामां पातु सरस्वती भगवती निःशेष झाड़ियापहा। मां सरस्वती झाड़ियापहा छे, जड़ता नु अपहरण करनारी छे, जड़ता नो नाश करनारी मां सरस्वती छे। ई सरस्वती नी कृपा थी मनुष्य ने बुद्धि नी प्राप्ति थाय छे। त्यार पछी मनुष्य ने इच्छा होय के मने कोई दिवस कोई नी लाचारी न रहे, मारी अंदर तेजस्विता आवे, मारी अंदर ओजस्विता आवे, तो एना माटे थई अने देवी भागवते चतुर्थ प्रकृति बताव्या छे, अने ए छे गायत्री। गायत्री नी उपासना करवाथी मनुष्यमां तेजस्विता आवे, गायत्री नी उपासना करवाथी ओजस्विता आवे। गायत्री मंत्र ए वेदनो महामंत्र छे, गायत्री मां ए छंद अने वेदोनी माता छे। वेद ए गायत्री माथी उत्पन्न थयेला छे, गायत्रीम छंदसाम माता, छंदोनी माता गायत्री छे। देवी भागवत मां गायत्री माता नुं स्वरूप बतावेलु छे, शुद्ध स्फटिक मणि समान मां गायत्री कांति छे, ब्रह्म तेज थी संपन्न आ परम शक्ति छे, जेनी चरण रथी जगत परम पवित्र बनी जाय छे। गायत्री मंत्र एज गायत्री माताजी नुं स्वरूप छे, गायत्री नो मंत्र ए गायत्री मंत्र छे मानी उपासना छे। हकीकतमां गायत्री मंत्र ए सूर्य नो मंत्र छे, ए मंत्र थी मनुष्य ने तेजस्विता प्राप्त थाय छे। मंत्र छे ए माताजी नुं स्वरूप छे, मंत्र नी जे उपासना छे ए सूर्य नी उपासना छे, पण मंत्र नो जे छंद छे ए गायत्री छंद छे, अने गायत्री छंदो नी माता छे, एटला माटे गायत्री एने मां मानवामां आवे छे। एनी उपासनाथी मनुष्यमां तेजस्विता आवे, ओजस्विता आवे, तो मनुष्यने क्यारे कोईनी लाचारी मळे। अने पांचमुं, घणी वखत माणसनी पासे प्रतिकार शक्ति छे, तंदुरस्ती छे, संपत्ति छे, बुद्धि छे, तेजस्विता छे, ए एना सुखथी एना आनंदथी बीजाने ईर्ष्या आवे छे, પણ માણસને પોતાને એ વસ્તુ સુખ નથી આપતી, તો એનો અર્થ એ થયો કે માણસની પાસે આનંદ નથી। તો એ આનંદની પ્રાપ્તિ માટે દેવી ભાગવતે પાંચમી પ્રકૃતિ બતાવ્યા છે, અને એ છે ભગવતી શ્રી રાધા। નિત્ય ગોલોકની અંદર નિવાસ કરનારા ભગવાન શ્રી કૃષ્ણના સહચારી છે। ભગવાન શ્રી કૃષ્ણને પ્રાણથી પણ પ્યારા અદ્વિતીય નિત્ય કિશોરી શ્રી રાધાજી છે। ભગવાન શ્રી કૃષ્ણના આહલાદીની શક્તિ છે, આહલાદ નો અર્થ થાય છે આનંદ, બધાને આનંદ આપનારી ભગવતી રાધા છે। રાધાજીની કૃપાથી જ વૈષ્ણવને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે, અને એટલા માટે વૃંદાવનના ભક્તો ઉપાસના કૃષ્ણની કરે છે, પણ બોલે છે રાધે 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 રાધે, એટલા માટે કે રાધા જો કૃપા કરે, આહલાદીની શક્તિ જો કૃપા કરે, તો કૃષ્ણરૂપી આનંદ પ્રાપ્ત થાય। કારણ કે રાધાજીની કૃપા વગર કૃષ્ણ મળે નહીં, કૃષ્ણ કોણ છે? સુબોધિનીજીમાં શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું છે, કૃષ્ણે હરો ભગવતી પરમાનંદ સાગર, કૃષ્ણ એ સાક્ષાત પરમ આનંદનો સાગર છે, અને રાધાજીની કૃપાથી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે। વૃંદાવનના ભક્તો તો કહે છે, કછું માખન જે બલબઢ્યો, કછું ગોપન કરી સહાય, શ્રી રાધા જુકી કૃપા છે તુને ગિરિવર લઈ ઉઠાય। ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે રાધા જે છે આહલાદીની શક્તિ છે, એની કૃપાથી તમે ગિરિરાજને ઉઠાવી શક્યા છો। તો રાધાની કૃપા વગર કૃષ્ણરૂપી આનંદ ન મળે, એ પાંચમી પ્રકૃતિજી શ્રી રાધાજી છે। તો આ મનુષ્યને પ્રતિકાર શક્તિ જોઈએ છે, લૌકિક ઉપાય કરવા છતાં પ્રતિકાર શક્તિ નથી મળતી, તો અલૌકિક ઉપાય છે માં દુર્ગાની ઉપાસના। મનુષ્યને સંપત્તિ જોઈએ છે, લૌકિક પ્રયત્નો કરવા છતાં પણ સંપત્તિ નથી મળતી, તો એનો અલૌકિક ઉપાય છે માં લક્ષ્મીની ઉપાસના। બુદ્ધિ જોઈએ છે, પ્રજ્ઞા જોઈએ છે, એના માટે લૌકિક ઉપાય કરવા છતાં એ પ્રાપ્તિ નથી થતી, તો એનો અલૌકિક ઉપાય માં સરસ્વતીની ઉપાસના છે। તેજસ્વીતા જોઈએ છે, ઓજસ્વીતા જોઈએ છે, લૌકિક ઉપાય કરવા છતાં ન મળે, તો એનો અલૌકિક ઉપાય છે માં ગાયત્રીની ઉપાસના। અને આનંદ જોઈએ છે, પરમાનંદ જોઈએ છે, આનંદનો ભોગવતો સાગર જોઈએ છે, અને લૌકિક પ્રયત્નો કરવા છતાં પણ આનંદ ન મળતો હોય, તો એનો અલૌકિક ઉપાય છે ભગવતી શ્રી રાધાની ઉપાસના કરવામાં આવે।
રાધાજીની ઉપાસનાથી મનુષ્યને અલૌકિક આનંદની પ્રાપ્તિ થઈ છે। આમ દેવી ભાગવતના પાંચ પ્રકૃતિ છે, ભગવતી દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, ગાયત્રી અને બા રાધા। નવરાત્રિના આ આઠમા દિવસે માં જગદંબાને પ્રાર્થના કરીએ કે દુર્ગાની કૃપાથી આપણામાં રોગની સામે લડવાની પ્રતિકાર શક્તિ આવે, માં લક્ષ્મીની કૃપાથી સંપત્તિ આવે, સરસ્વતી આપણા ઉપર કૃપા કરે અને આપણી બુદ્ધિશક્તિ, આપણી પ્રજ્ઞાશક્તિ સાત્વિક બને। ગાયત્રીને પ્રાર્થના કરીએ જીવનમાં તેજસ્વીતા આવે અને રાધાની કૃપાથી આપણને આનંદની પરમાનંદની પ્રાપ્તિ થાય એવા ભાવ સાથે નવરાત્રિના માતૃમહિમા પ્રવચન શૃંખલાનું આઠમું વાણીમય પુષ્પ માં જગદંબાના ચરણોમાં સમર્પિત કરીએ। હરિ ઓમ તત્સત।